તાપી જિલ્લામાં હજુ ડોલવાર તાલુકામાં ચુનીવાડા ગામે ઘરે ફાંસે ખાધેલ હાલતમાં મરેલ વિદ્યાર્થીની મોતની સમાચારની સાઈ સુકાઈ નથી ત્યારે વ્યારા દક્ષિણ પંથક વિદ્યાલય હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી ત્રણ યુવતીઓ લોખંડની પાઇપ વડે નારિયોળ પાડવા જતા લોખંડની એંગલ જીવન તારને અડકી જતા એક વિદ્યાર્થીનું કરુણ મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય બે વિદ્યાર્થીઓને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ કરુણ ઘટના બની છે વ્યારાના દક્ષિણાપથ વિદ્યાલયના હોસ્ટેલમાં. અહીંની અભ્યાસ કરતી ત્રણ માસૂમ તરુણીઓ સાથે બપોરે 3 વાગ્યાના અરસામાં વ્યારાની દક્ષિણાપથ વિદ્યાલયની હોસ્ટેલમાં રહીને ભણતી 16 વર્ષીય રાધિકા શાંતુભાઈ વસાવી, આકાંક્ષા રણજીતભાઈ ગામિત અને પ્રતીક્ષા દિલીપભાઈ ગાઈન હોસ્ટેલના પટાંગણમાં આવેલા નારિયેળીના ઝાડ પરથી નારિયેળ પાડવા ગઈ હતી. ત્રણેય તરુણીઓને ખબર નહીં હોય કે જે લોખંડના પાઇપ વડે નારિયેળ પાડી રહી છે તે ઘાતક સાબિત થશે. ત્રણેય તરુણીઓના હાથમાં ભારે પાઇપ એકાએક નમીને બાજુમાંથી પસાર થતી વીજ લાઇનને અડી જતા રાધિકાનું વીજ કરંટ લાગવાથી કરુણ મોત થયું છે, ત્યારે આકાંક્ષા અને પ્રતીક્ષાને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં પ્રતીક્ષાની હાલત ગંભીર જણાતા તેણીને સુરત રીફર કરવામાં આવી છે. સમગ્ર ઘટનાની જાણ દક્ષિણાપથ વિદ્યાલયના આચાર્ય આશીષભાઈએ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મરનાર માસૂમ રાધિકાના મૃતદેહને કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે મરનાર રાધિકા તાપી જિલ્લાના છેડા આવેલ કુકરમુંડા તાલુકાના બાલંબા ગામની હોવાનું બહાર આવ્યું છે. સમગ્ર ઘટનાની હકીકત જોઈએ તો હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી વિદ્યાર્થીઓની સાથે ગૃહમાતા કે વોર્ડન હોય છે, ત્યારે 3 વિદ્યાર્થીઓને ભારે ખમ પાઇપ લઈને નારિયેળ તોડવા ગઈ તો શું તેઓને કોઈએ રોક્યા નહીં? શું આ ઘટના દરમિયાન કોઈ જવાબદાર કર્મચારી હોસ્ટેલમાં હાજર ન હતા? આટલી બધી વિદ્યાર્થીનીઓ અહીં રહીને અભ્યાસ કરે છે તેઓને ભગવાન ભરોસે છોડી દેવાય કરુણતા કા તો બની ગઈ છે, પરંતુ અનેક સવાલો આ ઘટના શિક્ષણ જગતમાં છોડીને ગઈ છે. હેમંત રાણા, ZS TV, તાપી. આજરોજ દક્ષિણાપથ વિદ્યાલયની અમારી છાત્રાલયની બાળાઓ બપોરે આશરે 3-1 વાગે નાળિયેર પાડવા ગઈ હતી અને લોખંડના સળીનો ઉપયોગ કર્યો હતો. એ લોકો ધક્કો માર્યા હતા. વજનદાર સળી હોવાથી બાજુમાં તારને લાગી જવાથી એક બાળાનું દુઃખદ અવસાન થયું છે. એક બાળાને સુરત રીફર કરી છે અને એક બાળા અહીંયા સિવિલમાં સારવાર લઈ રહી છે. એ બાબતની ફરિયાદ અમે દાખલ કરી છે અને તાત્કાલિક 5 મિનિટમાં જ અમે સિવિલમાં એમને દાખલ કરી દીધી હતી. જે સુરતની છે હવે ત્યાં સારવાર ચાલુ કરી દીધી છે. હજુ ત્યાંથી અમને રિપોર્ટ આવ્યો નથી. વ્યારાસમાં સિવિલમાં છે એની સારી છે. બધાને વાલીઓને જાણ થઈ ગઈ છે અને એવું આવવા માટે નીકળી ગયા છે. વ્યારા દક્ષિણાપથ હોસ્ટેલના હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી ધોરણ 11ની 3 બાળાઓ આજરોજ બપોરના 3-1 વાગ્યાના સુમારે કમ્પાઉન્ડમાં રહેલ નાળિયેરીના ઝાડ ઉપરથી નાળિયેર પાડતી હતી. તે દરમિયાનમાં તેઓએ લોખંડના પાઇપનો ઉપયોગ કરેલો અને એનું લોખંડના પાઇપનું વજન વધુ હોવાથી નમી જતા બાજુમાંથી પસાર થતા વીજળીના તારને અડકતા વીજ કરંટ લાગતા 3 બાળાઓને અસર થયેલી. એ પૈકી 1 બાળાનું મૃત્યુ થયેલું છે અને 2 બાળાઓ પૈકી 1 બાળાને હાલ વ્યારા સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલુ છે અને 1 બાળા સુરત સિવિલ હોસ્પિટલમાં રિફર કરેલ છે. આ બાબતે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધેલો છે અને તપાસ ચાલુ છે.